गुड मॉर्निंग स्टूडेंट्स, केम छो विद्यार्थी मित्रों। आज हूँ तमने मस्त फ्लावर बनावता शीखवाड़ीश अने तमने मारी जोड़े जोड़े प्रेक्टिस करवानी छे। तमारे थोड़ा व्हाइट कलर यूज करवाना फ्लावर बनावामां। तमारी जोड़े पेपर ना होय तो तमे थोड़ू कलर करी सको छो न्यूज़पेपर पर, का तो पछी न्यूज़पेपरनी अंदर जे कलरिंग पोस्टर आवे छे ने ए पोस्टर तमारे यूज करवाना, तो तमारो फ्लावर एकदम सरस बनशे। ओके विद्यार्थीओ, चलो आपणे स्टार्ट करीए फ्लावर बनावानुं। विद्यार्थी मित्रों, सौथी पहेला तमने तमारा चौरस पेपर लेवानुं छे। चौरस पेपर ने तमे एक सरखा चारे खूणामां मापी लेवानुं छे। ओके, हवे आ चार कॉर्नर तैयार थई गया अने वच्चे धारी पण आवी गई छे। आ धारीमांथी पहेलो फोल्ड, पछी बीजो फोल्ड, पछी हजी एक त्रीजो फोल्ड। ओके, हजी एक चौथो फोल्ड। ओके, जो आ फोल्ड रेडी थई गया बधा। हवे आपणे शुं करीशुं के आ फोल्डनी उपर हम सर्कल में कटिंग करीशुं। ओके विद्यार्थी मित्रों, हवे तमारे आना उपर एक आम आकार आपी देवानो छे। राउंड राउंड आम सर्कल बनी जाय आवी रीते, तो तमारे आने कट करी देवानुं। ओके, હવે આપણે એની ઘડી ખોલવાની। આખી ઘડી ખોલ્યા પછી આ તમને જેટલી પણ લાઈનો દેખાય છે આ લાઈનો ઉપર પણ આપણે આવી રીતે કટ મારી દેવાનું। ફર્સ્ટ, સેકન્ડ, સિક્સ, આવી રીતે તમારા બધા કટ આવી ગયા। પછી આના પછી આપણે આને ખોલી દેવાનું, અને ખોલ્યા પછી તમારી આ જે ઘડી ખુલશે હજી તો એક એક ફ્લાવરનું કટ હજી બાકી હશે, જે ઘડીવાળો કટ હતો। જુઓ, આપણે આને પણ અહીંયા કટ કરી લઈશું। આ કટ કરી લીધું। ઓકે, હવે આપણી પાસે આ બધી જુઓ ડિફરન્ટ ડિફરન્ટ કળી રેડી થઈ ગઈ આવી રીતે, અલગ અલગ કળી રેડી। ઓકે, આવી જ રીતે બીજું એક તૈયાર કરી લેવાનું છે। બ્લર થાય તો આમાં પછી આની ઘડી ખોલવાની, આપણે ધીરે ધીરે ખોલવાની કે આપણું પેપર છે ને વચ્ચેથી ક્રેક ના થઈ જાય। ઓકે, અને મેં તમને પહેલાં પણ શીખવાડ્યું ને કે જે ઘડીવાળું પોર્શન હોય આપણે એનામાં પણ કટ મારવાનું હોય છે, આમ અને આમ થઈ ગયું આ કટ રેડી। જેના રહી ગયા છે એ તમારે ચેક કરી લેવાનું। વિદ્યાર્થીઓ, હવે તમે જોયું કે એનથી મેં સેજ નાનું બનાવ્યું છે, હવે સેજ નાનું બનાવ્યું તો આને પણ આપણે આવી જ રીતે કટ કરી લેવાનું છે। દરેક કળીને આમ કટ કરવાની છે। ઓકે, આવી રીતે હવે એનથી બી નાનું, એક એક સાઇઝ તમારે નાનું કરતા જવાનું। ઓકે, હવે આ સૌથી લાસ્ટ સાઇઝ છે, સૌથી નાનું જોયું। આમ પહેલાં તમે ડબલ ઘડીમાં જ કટિંગ કરો એટલે તમારે કટિંગ સેજ ઓછી કરવી પડે। ખોલો, મેં તમને પહેલાં જ કીધું પેપર બહુ નાજુક હોય એટલે જે ધીરે ધીરે ખોલજો કે ફાટી ના જાય। હવે જે ઘડીવાળો પોર્શન હતું એ પણ આપણે કટ કરી લીધું। હવે વિદ્યાર્થી મિત્રો, સૌથી લાસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત, આપણે આ પેપરને ડબલ ઘડી કરવાની, પછી આવી રીતે હજી ચાર વત્તા ઘડી કરવાની, અને પછી આને હજી એક ડબલ કરી દીધી। ઓકે, આ કર્યા પછી આપણે આમ કટ મારવાના, અડધા અડધા કટ મારવાના આમ જોયા। હવે જોયા તમે આવી રીતે આપણે કટ માર્યા હતા આને નાના નાના। ઓકે, હવે આપણે ફ્લાવર બનાવવાનું સ્ટાર્ટ કરીએ છીએ। વિદ્યાર્થી મિત્રો જુઓ, ફર્સ્ટ સૌથી મોટો ફ્લાવર, પછી આનાથી નાનો, આનાથી નાનો, આનાથી નાનો, આનાથી નાનો ને આનાથી નાનો, અને પછી આ થોડી કટિંગ કરી લીધી છે। આ કટિંગમાં તમને બધાય ડબલ ઘડી કરીને એક સાથે આપણે કટ કર્યું તો આપણને ઘણી બધી કટિંગ એક સરખી સરખી મળી રહે છે, અને એકદમ ઘીચ કટિંગ કરવાની છે આનામાં। જુઓ, જેટલી બારીક થઈ શકે એટલી બારીક કરવાની છે।
જોઈ સ્ટુડન્ટ સૌથી મોટા ફ્લાવરના સેન્ટરમાં આપણે આને આ ગ્લુ લગાડી દેવાનું છે આની ઉપર આ ફ્લાવર મૂકી દીધું અને અપસેટ સાઈડ મૂકવાનું છે એકની ઉપર એક નહીં જ્યાં મુકાઈ જાય તેમ જ કારણ કે એની કળી એક સરખીને આવી જોઈએ ઘડી પ્રમાણે ઉપર ગ્લુ લગાડીને આનાથી નાનો વાળો મૂકવાનો પછી એનાથી નાનો વાળો પછી આનાથી પણ નાનો વાળો અને આવી જ રીતે પછી આપણે આ છેલ્લું ફ્લાવર જે સૌથી નાનું બનાવ્યું છે આ મૂકી દઈશું ઉપર પછી મેં તમને આ વસ્તુ શીખવાડી હતી નાના નાના કટિંગ કરીને મેં કચરાની જે મેં તૈયાર કર્યું છે કચર પચર કરીને જુઓ છે ને આ વસ્તુ આપણે આને આમ અહીંયા મૂકી દેવાનું આવી રીતે આને ચીપકાડી દેવાનું આ ચોંટ્યા પછી આપણે ધીરે ધીરે આને અલગ અલગ સ્ટાઇલમાં પહેલાં આવી રીતે ટ્રાઇંગલમાં ઘડી કરવાની પછી આમ લીધા પછી એને આમ પકડીને આ બાજુના ટ્રાઇંગલમાં ઘડી કરવાની એ આમ હવે ચારે બાજુ થઈ ગયું ઓકે પછી આપણે શું કરવાનું એક પેન્સિલના મદદથી આને થોડું થોડું આમ બહાર સાઈડ વાળવાનું આમ જુઓ વિદ્યાર્થીઓ આપણું ફ્લાવર એક રેડી થઈ ગયું આવી જ રીતે આપણે આ રાણી કલરના ફ્લાવર બનાવીશું સેમ ટુ સેમ મેં તમને બતાવ્યું હતું ને આવી રીતે ચોરસ પેપર લેવાનું છે ચોરસ પેપરના વચ્ચે ઘડી પછી ત્રિકોણ બની ગયું એના પછી હજી એક ઘડી આ બીજું ત્રિકોણ બની ગયું એના પછી હજી એક ઘડી આમ કરતાં કરતાં તમારે ચાર વત્તા પાંચ વત્તા ત્રિકોણ બનાવીને આની વચ્ચે એક આકાર ડ્રો કરી દેવાનો છે આ ડ્રો કરી દીધું હવે આ રેડી થઈ ગયું કટિંગ એકસાથે કરીશું ફરીથી એક નાનું વાળું લઈ લઈએ આપણે અહીંયા એક નાનું ચોરસ લઈ લઈએ તો નાનું ચોરસ પણ આપણું રેડી ટ્રાઇંગલમાં ઘડી કરો હજી એક ટ્રાઇંગલ ઘડી કરો આના ઉપર પણ આવી રીતે ગોળ ગોળ સર્કલ કરી દઉં ઓકે વિદ્યાર્થી મિત્રો હવે એને આપણે ગોળ ગોળ જે આકાર કર્યો છે ને એને કટ કરી લઈશું ઓકે આ કટ કરી લીધું હું તમને પહેલાં જ કીધું હતું કે આપણે ડ્રો કરીને મૂકી દઈએ ને એકસાથે કટિંગ કરી લઈએ તો આ બંને વસ્તુ આપણી કટ થઈ ગઈ છે હવે આપણે એને ઘડી ખોલીશું આમ આમ કરીને જોયું આની ઘડી ખોલી ગઈ આ બની ગયું મોટો ફ્લાવર હવે તમને એ જ સેમ ટુ સેમ ખબર છે ને આપણે વચ્ચેથી આમ કટ કરી દેવાનો છે દરેક કળીને કટ કરવાની છે આમ આવી જ રીતે આપણે આને પણ ખોલીશું આ નાની વાળીને અને નાની વાળી કળીને પણ ખોલીને આની અંદર જે છે આને પણ આપણે કટ કરીશું જો તમને દરેક ધારી જ કટિંગ કરવાની છે ફ્લાવર કટ ના જ કરી દેવાનું એટલું ધ્યાન રાખજો અને ધારી કટિંગ કરતા વખત ધ્યાન રાખજો કે તમારું કટિંગ એકદમ આગળ સુધી જઈને આખું વચ્ચેની કળી ના કટ થઈ જાય ઓકે વિદ્યાર્થીઓ હું હમણાં તમને બોલી છું કે ઘડી કટિંગ કરતી વખતે પૂરેપૂરો ધ્યાન રાખવાનું છે હવે આ તમારી પાસે બધા સર્કલ રેડી છે ઓકે હવે આપણે શું કરીશું સર્કલને આમ લઈ જઈશું હાથ પર અને દરેક સર્કલને આમ પ્રેસ કરીશું જોયું એ વચ્ચેથી એક એક કળીને પકડીને આમ આમ પ્રેસ કરી દઈએ આમ ડબલ ઘડી કરી દેવાની એક એક દરેક કળી પર આપણે આવી રીતે આમ ઘડી કરી દઈશું તો એક વચ્ચે લાઈન દેખાશે જો આ ફ્લાવરની અંદર લાઈન દેખાય બીજા ફ્લાવરને પણ આપણે એવી રીતે કરીશું દરેક કળીની અંદર એક ક્રીઝ કરવાની છે તમારે આમ કરીને આપણે આ ગોળ કળીની અંદર આવી રીતે કળીને વાળી લેવાની છે દરેક કળીને વિદ્યાર્થી મિત્રો મેં તમને પહેલાં પણ શીખવાડતી કે આપણે વચ્ચે એક સરખી પટ્ટી લેવાની અને આના પર કાતરથી કટ મારવાના છે આવી રીતે થોડા રફલી કટ મારવાના છે એકદમ પતલા પતલા
જો આવી રીતે તૈયાર થઈ ગયા આપણા નાના નાના કટ કરેલા બધા જ, આ કટ કર્યા પછી આપણે એને જરીક સહેજ ગોળ કરી દેવાનો આમ, અને ગોળ કર્યા પછી આમ થોડો હાથથી બહાર સાઈડ આમ ફેરવી દો. જો હવે દરેક કળીને આપણે આમ અંદર સાઈડ ફોલ્ડ કરીશું, એક આમ, આ બીજીને પણ આમ ફોલ્ડ કરીશું, આમ જ્યાં સુધી આપણે કટ માર્યા છે ને ત્યાં સુધી આપણે ફોલ્ડ કરી લઈએ આમ, કે પાર્ટ્સને આવી રીતે ચીપકાડી દઈશું. હવે વિદ્યાર્થીઓ, મેં તમને આવી રીતે બતાવ્યું તો આ કટિંગ જુઓ, જરીક આ કટિંગ દરેકમાં કટિંગ કરેલું છે ને કાતરથી અલગ અલગ, આવી રીતે ખ્યાલ આવે છે? જોયું તમે લોકો? જે વાળું કટિંગ આપણે રેડી કર્યું હતું નાનામાં ઝીણું ઝીણું કટિંગ કરીને એને અહીંયા વચ્ચે ચીપકાડી દઈશું. આવી રીતે જો આ બની ગયું કટિંગ રેડી, આપણા ફ્લાવર પણ રેડી. આ થોડું પાથરેલું ફ્લાવર, થોડું ઉપસેલું આવી રીતે. હવે આને પણ આપણે આવી રીતે દરેક કળીને આમ કરીને હાથથી જ આમ કરવાનો અંદર સાઈડ, કે તો આપણા ફ્લાવર રેડી થઈ ગયા. ફ્રેન્ડ્સ, આવી રીતે આપણે ગ્રીન કલરની પેપર લઈશું અને એને ડબલ ઘડી કરી દીધી, પછી એક ઘડી કરી દીધી. ઓકે, હવે એક હજી ઘડી કરી દીધી. આમ ઘડી કર્યા પછી આપણે અહીંયાથી કટિંગ કરી દઈશું પત્તીઓ. ઓકે, વિડીયોમાં પણ શીખવાડ્યું છે આવી રીતે આપણે પત્તીઓ કટિંગ કરેલી છે આના પર. ઓકે સ્ટુડન્ટ્સ, જોયું આવી રીતે આપણે દરેક પત્તી કટિંગ કરી લીધી. હવે આ પત્તીને આપણે છૂટું કરીશું તો આટલી બધી પત્તીઓ એકસાથે કટિંગ કરેલી મળી જશે આપણને. ઓકે, અને આના પર એને આખીને આપણે આમ આમ કરીને રોલ કરી દઈશું આ પત્તી. ઓકે, જો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે આપણે એને સ્ટીક પર આવી રીતે રોલ કરી દઈશું તો આ પત્તીઓ રેડી થઈ ગઈ. ઓકે, તરસે અહીંયા ગ્લુ લગા લેંગે और अपना फ्लावर चिपका लेंगे. જોયું વિદ્યાર્થીઓ, આને કહેવાય ફ્લાવરની ક્રિએટિવિટી, કે આપણે કંઈક બી ઘરમાંથી નવું બનાવીને તમે પેનની અંદરની સ્ટિકને આવી રીતે ફેંકી દો છો, અને અમે પેનની અંદરની સ્ટિકને યુઝ કરી લીધી છે અને આ ફ્લાવર ઉપર ચિપકાડી દીધું છે. આમ હવે ફ્લાવર જરીક સુકાઈ જાય ત્યારે એને તમારા હાથમાં લેવાનું, ત્યાં સુધી એને થોડી વાર માટે જો આવી રીતે ચીપકાઈ દીધું પાછળ. અને વિદ્યાર્થીઓ, આવી રીતે આપણે આનામાં પણ આવી રીતે ચીપકાડી દેવાનું છે, અને સુકાઈ જાય તો એના પછી આપણા જુઓ ફ્લાવર્સ રેડી. આ સુકાવાનું બાકી છે,